गुड मॉर्निंग मित्रों, हवे आजे आपणे एक्टिव पेशीमां मोनो ऑक्सिलरीजनी वात करीशुं। मोनो ऑक्सिलरीजना जे वाक्य छे एने एक्टिवमांथी पेशीमां केवी रीते फेरवामां आवे छे, एमां कया कया प्रकारना फेरफार थाय छे ते आपणे जोईशुं आजे। हवे मोनो ऑक्सिलरीज मीन्स सहायक क्रियापद। क्या क्या सहायक क्रियापद की बात करी छे? शुड, वुड, कुड, मस्ट, मे, माइट, कैन, शैल, विल, आ बधा क्रियापद आर कॉल्ड मॉडल ऑक्सिलरीज। आ बधा क्रियापद ने मॉडल ऑक्सिलरीज कहेवामां आवे। એટલે જો 1 2 3 4 5 6 7 8 એન્ડ 9 આ 9 મોડલ ઓક્ઝિલરીઝ નું એક્ટિવ માંથી પેસિવ માં જ્યારે વર્કિંગ ફેરો થાય કેવા પ્રકારના ફેરફાર થતા હોય છે। મોડલ ઓક્ઝિલરીઝ ની એક્ટિવ કોઈસ ની વાક્ય રચના માં સહાયક ક્રિયાપદ વત્તા ક્રિયાપદ નું મૂળ રૂપ આવે। આ મોડલ ઓક્ઝિલરીઝ સાથે એક્ટિવ માં ક્રિયાપદ નું મૂળ રૂપ આવે। શુડ પ્લે, શેલ બાય, કેન સોલ્વ, ક્રિયાપદ નું મૂળ। આ 9 ક્રિયાપદ પછી સહાયક ક્રિયાપદ ક્રિયાપદ નું મૂળ રૂપ મૂકવામાં આવે, તેમાં એક્ટિવ વોઇસ નું હવે શું કહે છે? એક્ટિવ વોઇસ ની વાક્ય રચના છે સબ્જેક્ટ, એમ એમ ઇઝ મોડલ ઓક્ઝિલરીઝ, એમ એ મોડલ ઓક્ઝિલરીઝ પ્લસ વર્બ એટલે ક્રિયાપદ નું મૂળ રૂપ, ઓબ્જેક્ટ કર્મ, ઓ વર્સ અધર વર્સ। ઓ મોડલ ઓક્ઝિલરીઝ ની પેસિવ વોઇસ ની વાક્ય રચનામાં સહાયક ક્રિયાપદ ની સાથે આ સહાયક ક્રિયાપદ લેવાનું છે, સાથે બી મૂકવાનું છે। પેસિવ નું હેલ્પિંગ વર્બ છે, આમ છે બી પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ નો ઉપયોગ થશે। સબ્જેક્ટ ઓબ્જેક્ટ ના સ્થાન બદલાશે, ઓબ્જેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ જે વાક્યમાં આપ્યા હોય લેવાના છે, સાથે બી અને જે ક્રિયાપદ નું જે મૂળ રૂપ હતું એ જગ્યા આપણે પાસ્ટ પાર્ટિસિપલ નો બાય સબ્જેક્ટ નું મૂકવાનું અધર વર્બ। તો મિત્રો આપણે આજે એમાં મોડલ ઓબ્જેક્ટ સૌથી પહેલા એના જે વિધાન વાક્યની ચર્ચા કરીએ। મોડલ ઓબ્જેક્ટ વિધાન વાક્ય સરખી એક વાક્ય તમને અહીંયા આપ્યું છે, એનો જવાબ પણ અહીંયા ઓલરેડી તૈયાર જ છે। દેવલ વિલ સિંગ અ સોંગ ટુમોરો, એનો આન્સર છે દેવલ નું સોંગ ના સ્થાન ચેન્જ થઈ ગયા, બરાબર છે? સબ્જેક્ટ ઓબ્જેક્ટ સ્થાન ચેન્જ કરે છે, અ સોંગ વિલ નું વિલ, હવે જે પાસ્ટ પાર્ટિસિપલ મૂકે સિંગ નું સ્થાન પર સાથે બી મૂકવામાં, જ્યારે પણ મોડલ ઓક્ઝિલરીઝ હોય નવ સહાયક ક્રિયાપદ વાત કરી આપણે, શેલ વિલ શુડ વુડ કુડ મે માઇટ મસ્ટ, નવ સહાયક ક્રિયાપદ સાથે પેસિવ બનાવો ત્યારે એ વિલ તો લે પણ સાથે બી કરી પાસ પાર્ટિસિપલ મૂકવાનું। બાકી અન્ય શબ્દ એમ જોઈએ વાક્ય આપણે, મોહિત વિલ ઈટ મેંગોઝ નેક્સ્ટ સેટરડે, સબ્જેક્ટ કોણ છે? મોહિત, ઓબ્જેક્ટ કોણ? મેંગો, બંને ના સ્થાન ચેન્જ કરી દઈએ, મેંગોઝ અને અહીંયા આવે બાય મોહિત નેક્સ્ટ સન્ડે એમજ, નેક્સ્ટ સન્ડે એમજ, વિલ નું વિલ, જે મોડલ ઓબ્જેક્ટ આપણે મૂકી દેવાનું છે। ઇન કેસ તમે શેલ આપી હોય તો વિલ જ મૂકવાનું, બરાબર છે? ગુણ ના કારણ, કારણ કે શેલ નો ઉપયોગ આઈ અને વી સાથે થાય છે, જ્યારે વિલ બધા સાથે આપણે ઉપયોગમાં બધા જ કરતા બધા સર્વનામ સાથે વિલ નો ઉપયોગ કરી શકીએ છીએ। હવે બી મૂકવાનું અને ઇટ નું પાસ્ટ પાર્ટિસિપલ ઈટન, મેંગોઝ વિલ બી ઈટન બાય મોહિત નેક્સ્ટ સેટરડે, ક્લિયર મિત્રો? નેક્સ્ટ સેટરડે જોઈ જો શું કહે છે, પૂજા વિલ રાઇટ એન એસે ટુ મોર, સબ્જેક્ટ પૂજા એન એસે ઓબ્જેક્ટ એન એસે બાય પૂજા, સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ ના સ્થાન ચેન્જ કર્યા ટુ મોર, એમાં જે જગ્યાએ વિલ છે તો વિલ મૂકી દો મિત્રો। હવે બી કરીએ તો રાઇટ નું પાસ્ટ પાર્ટિસિપલ રાઇટ કરે અને એસે વિલ બી રાઇટન બાય પૂજા ટુ મોર। નેક્સ્ટ સેન્ટેન્સ જો, સાગર કેન બાય એપલ્સ ફોર હિઝ બ્રધર, સાગર એપલ્સ, સાગર સબ્જેક્ટ, એપલ્સ ઓબ્જેક્ટ, એપલ્સ અહીંયા બાય સાગર ફોર હિઝ બ્રધર, કેન છે તો કેન મૂકી દો મિત્રો, હવે બી અને બાય નું પાસ્ટ પાર્ટિસિપલ બોટ, એપલ્સ કેન બી બોટ બાય સાગર ફોર હિઝ બ્રધર,
આગળનું વાક્ય જો મિત્રો દે શુડ પ્લે ક્રિકેટ ઓન ધ પ્લેગ્રાઉન્ડ શું થશે સબ્જેક્ટ ઓન દે ઓબ્જેક્ટ ઓન ક્રિકેટ ક્રિકેટ બાય ધેમ ઓન ધ પ્લેગ્રાઉન્ડ ઓકે હેલ્પિંગ વર્બ શું છે શુડ તો શુડ મૂકી દો મિત્રો આમાં એની સાથે વોચ વર્ણી આવે ધ્યાન રાખજો આ મોડલ ઓબ્જેક્ટિવ વાક્યસ્થાનકી અલગ પ્રકારની છે અને નવ સહાયક ક્રિયા પણ ઓલરેડી તમને એક્ટિવમાં આપેલું હોય તો પેસિવ આ રીતે થશે હવે બી મૂકીશું અને પ્લે નું પાસ્ટ પાર્ટિસિપલ પ્લેડ ક્રિકેટ શુડ બી પ્લેડ બાય ધેમ ઓન ધ પ્લેગ્રાઉન્ડ નેક્સ્ટ સેન્ટેન્સ જો મિત્રો She might make paper boats in every monsoon. She paper boats. Paper boats. She know by her in every monsoon. Okay? Might to might. Achi B. અને મે ટુ પાસ્ટ પાર્ટિસિપલ મે પેપર બોટ્સ માઈટ બી મેડ બાય હર ઇન એવરી મોનસૂન નેક્સ્ટ જોઈએ નેગેટિવ સેન્ટેન્સ મિત્રો મોડલ ઓફ જ્યુલરીઝ ના નેગેટિવ સેન્ટેન્સીસ નકાર વાક્ય જોઈએ આપણે ઓલરેડી એક વાક્ય આપણે અહીંયા એક્ઝામ્પલ માં આપ્યું છે દેવલ વિલ નોટ સિંગ અ સોંગ ટુ મોરો દેવલ નું સોંગ ના સ્થાન પર લઈએ દેવલ ની જગ્યાએ સોંગ અને સોંગ ની જગ્યાએ બાય દેવલ will no will not not પણ પાસ્ટ પાર્ટિસિપલ મૂકે ના કરે શું મૂકવું પડે બી સબ વાક્ય જોઈએ આપણે ચાલો મીતા will not eat લડ્ડુસ next sunday સબ્જેક્ટ મીતા ઓબ્જેક્ટ લડ્ડુસ તો અહીંયા લખી છું લડ્ડુસ અહીંયા આવશે બાય મીતા next sunday એમ જ કોઈ ફેરફાર ચલો વિલ છે તો વિલ મૂકી દો નોટ છે તો નોટ મૂકી દો અને અહીંયા બી કરી પછી ઈટર જો મિત્રો ઘણા મિત્રો શું ભૂલ થાય તમે બી છે ને વિલ સાથે વિલ બી થઈ જતું હોય છે પણ એ પેસિવ ની અંદર બી અને પાસ્ટ પાર્ટિસિપલ ત્રણ જોડી યાદ રાખવાની છે બી અને પાસ્ટ પાર્ટિસિપલ બીંગ અને પાસ્ટ પાર્ટિસિપલ અને બીન અને પાસ્ટ પાર્ટિસિપલ અત્યારે આપણે આ વાક્ય મોડલ ઓફ યુઝ સમજીએ છીએ ચાલુ ક્રિયામાં આ રીતનું થશે પેસિવમાં અને પૂર્ણ ક્રિયામાં બી વત્તા પાસ્ટ પર છે એટલે આ બી વત્તા પાસ્ટ પર એટલે બી વત્તા પર અને બી વત્તા પર આ જય બી ની જોડી છે સોલે પિક્ચર છે આ છૂટા પડે નહીં એટલે સાથે જ રાખવાના બરાબર એટલે ભાઈ મિત્રો ઘણી વખત વિલ બી નોટ ઇટર એવું કરતા હોય છે એટલે વાક્ય ખોટું પડે બરાબર છે ત્યાં પણ માર્ક્સ કપાય એટલે ધ્યાન રાખવાનું છે આ જય બી ની જોડી યાદ રાખવાની तो लड्डूज विल नॉट बी ईटन बाय मीता नेक्स्ट संडे चलो नेक्स्ट संडे जो ये मान सो के पूजा विल नॉट राइट अ स्टोरी टू मोर सब्जेक्ट पूजा ऑब्जेक्ट स्टोरी अ स्टोरी बाय पूजा टुमारो ओके विल विल नॉट હવે બી કરે રાઇટ નું પાસ્ટ પાર્ટિસિપલ રાઇટન વિલ નોટ રાઇટન નું સાથે બી મૂકવાનું છે મોડલ ઓફ જેવું માં બી મૂકવું પડે પાસ્ટ પાર્ટિસિપલ સાથે ચલો નેક્સ્ટ સેન્ટેન્સ શું કહે છે સાગર કેન નોટ બાય એપલ્સ ફોર હિઝ બ્રધર સબ્જેક્ટ સાગર ઓબ્જેક્ટ એપલ્સ એપલ્સ બાય સાગર for his brother emj can you can not હવે બી કરી નોટ ખબર પડે મિત્રો મોડલ ઓક્ઝિલરીઝ માટે પાસ્ટ પાર્ટિસિપલ સાથે શું લેવું પડે બી લેવું પડે બી બોટ નવ સહાયક ક્રિયાપદોની વાત કરીએ છીએ અહીંયા આપણે શેર વિલ શુડ વુડ કુડ મે માઈટ મસ્ટ આમાં બી અને પાસ્ટ પાર્ટિસિપલ પેસિવમાં તે શુડ નોટ પ્લે ક્રિકેટ ઓન ધ પ્લેગ્રાઉન્ડ સબ્જેક્ટ તે ઓબ્જેક્ટ ક્રિકેટ તો આપણે ક્રિકેટ લખી અહીંયા સબ્જેક્ટ ની જગ્યાએ
અને ઓબ્જેક્ટ ઇઝ એટલે કે બાય ધેમ કે નું શું થાય તે ઓન ધ પ્લેગ્રાઉન્ડ એમ જ ઓકે પ્લેગ્રાઉન્ડ ઓકે શુડ નું શુડ નોટ નું નોટ હવે બી કરી પ્લે નું પાસ્ટ પાર્ટિસિપલ પ્લે ક્લિયર ચલો નેક્સ્ટ ઇન થી જોઈએ મિત્રો શું કહે છે She might not make paper boats in every month. She and a paper. So paper boats. She is again paper boats by her in every monsoon. Chalo yeah, might not no not be another make to past participle made. Paper boats might not be made by her in every monsoon. હવે આપણે ઇન્વર્શન ક્વેશ્ચન જોઈએ મિત્રો જેની શરૂઆત આપણે મોડલ ઓક્સિલરીથી થતી હશે વિલ ધે વર સિંગ અ સોંગ ટુમોરો ધે વર અને સોંગ સ્થાન બદલશે વિલ નું વિલ નીચે ઉતરશે અને અહીંયા પાછળ બી અને પાછળ જોજો મિત્રો ધે વર ની જગ્યાએ સોંગ આવે અને સોંગ ની જગ્યાએ બાય ધે વર will નું will અને sing નું past participle be sir બાકી જોઈ નેક્સ્ટ આપણે will meeta in panipuri next set sunday panipuri ની meeta સ્થાન બદલશે તો અહીંયા પહેલા લખીએ આપણે પાણી અને અહીંયા લખશું by meeta અને next sunday a question mark વી લોય જે મોડલ ઓફ જે નીચે ઉતાર દેવાનું અને અહીંયા જે પાસ પાર્ટિસિપલ બી અને ઇન્ટર જ્યારે પણ મોડલ ઓફ ઓક્સિલરી ચાલે પાસ પાર્ટિસિપલ સાથે બી મૂકવાનું છે નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ મિત્રો શું કહે વિલ પંકજ રાઇટ અ સ્ટોરી ટુ મોરો પંકજ અને સ્ટોરી નું સ્થાન બદલા છે આ સ્ટોરી અહીંયા બાય પંકજ tomorrow question mark will say to will utar do niche and be writer be will a story be written by pankaj tomorrow next jo can sagar by apple score his brother sagar and apple sultan banda se apples by sagar for his brother question mark can you can મૂકી દો અને b અને past participle by નો bought can apples be bought by sagar for his brother next જોઈએ મિત્રો should they play cricket on the playground they are cricket by them on the playground question should no should અહીંયા b અને play નું past participle play should cricket be played by them on the playground could she make paper boats in last month she અને paper boats by her in the last monsoon subject object could no could અને મેક છે ત્યાં બી અને ક્લિયર મિત્રો એકદમ સરળ છે મિત્રો મોડલ ઓફ સ્ટોરી પેલા જે છે નીચે ઉતારવાનું છે સબ્જેક્ટ છે ત્યાં ઓબ્જેક્ટ મૂકી દેવાનું છે અને ઓબ્જેક્ટ છે ત્યાં સબ્જેક્ટ બાય કરી મૂકવાનું અને જેટલા પણ ક્રિયા પછી અહીંયા એ બી અને પાસ્ટ પાર્ટિસિપલ મૂકવાનું છે હવે આની અંદર ક્વેશ્ચન વિત આપણે હું જોઈએ વર્ક ઓલરેડી તમને આપેલા છે સ્ક્રીન ઉપર જો પહેલી વાત તમને આપી દીધી છે હુ વિલ સિંગ અ સોંગ આમ કરતા ના મિત્રો એટલે આપણે આગળ જોઈ ગયા આપણે સાદા વર્તમાન કાળ સાદા ભૂતકાળ કે હું ની જગ્યાએ બાય હું મૂકવાનું છું હું ની જગ્યાએ બાય વિલ છે તો વિલ આ જે ક્રિયાપદ છે એ કર્મની પાછળને બી કરી મૂકવાનું છે એટલે બી સમ ટુમોરો Who will eat laddus next Sunday? So, who will take care of our mukhi deshu? By whom?
વિલનું વિલ પણ મૂકી દે આપણે આ લડ્ડુ તો અહીંયા આવી જશે લડ્ડુ બી ઈટન નેક્સ્ટ સન્ડે બાય હુ વિલ નું વિલ આ ઈટ છે લડ્ડુ ધી પાસેલ બી ઈટન બરાબર તો બાય હુ વિલ લડ્ડુ બી ઈટન નેક્સ્ટ નેક્સ્ટ જો ઉની જગ્યાએ બાય હુ વિલ હવે જે રાઈટ એના જે આપણે સ્થાન બદલી નાખશે સ્ટુડિયા કરાવશે હવે પાસ પાડે રાઈટ પણ બી રાઈટ પણ થશે કેમ બી મૂકવું પડ્યું કારણ કે મોડો ઓક્ઝિલરી છે અને ટુ મોર ક્વેશ્ચન માં ઓકે ક્લિયર મિત્રો કોની જગ્યાએ અહીંયા બાય હોમ એનું કે નવા બે સ્થાન બદલે એપલ પહેલા આવશે બાય પર તો પહેલું એપલ મૂકી દો બાય નું પાસ પર બોટ પર સાથે બી લેવો પડશે બી બોટ for his brother clear next jo puri jagah hai by whom should play and cricket pe stand badle cricket rakhna ho sakta and b play pachi on the playground as it is koi fir par dase clear mitro अगर वो आगे जो कुनु बाय हुम कुडलू कुल मेक अ पेपर वो स्थान बदल से पेपर वोस बी मेड मेक पाचक बी मेड इन लास्ट मॉनसून क्लियर मित्रो एकदम सरल से हुनी जगह बाय हुम जैसा है क्रिया पद विल विल कैन के नीचे ऊपर અહીંયા સબ્જેક્ટ અને ક્રિયાનું સ્થાન સબ્જેક્ટ પહેલા ઓબ્જેક્ટ પહેલા લાવી દેવાનું છે સબ્જેક્ટ અને જે એક્શન હોય છે બે સ્થાન બદલે છે સબ્જેક્ટ આગળ અને એક્શન બાદ પાછળ થશે એટલે બી કરીને પાસ પાર્ટિસિપલ મૂકવાનું છે નેક્સ્ટ જોઈએ મિત્રો ક્વેશ્ચન વિથ વોટ વોટ માં શું નામ હોય કર્મ ઓબ્જેક્ટ નામ તો એ માટે આપણે કઈ રીતે કરીશું જોજો વોટ નું વોટ વિલ નું વિલ अब सिंह ने देवल के स्थान पर लिखे तो सिंह आ गया बी सब बाय देवल जो नेक्स्ट है व्हाट विल अब मीता ने एक को स्थान पर लिया इधर आ गया बी टर्न से बी ई टर्न बाय मीता नेक्स्ट संडे क्लियर मित्रों अगर वो आते जो व्हाट करके हम ऑब्जेक्ट ना हो क्रिया ने कर्ता के स्थान बदल से विल नु विल और पूजा ने राइट को स्थान बदला है राइट का क्या डालेगा बी राइट का बाय पूजा और टू मोर क्लियर मित्रों व्हाट टू व्हाट कैन સાગર અને બાય નું સ્થાન બાય પણ પાસ પર બી બોટ કર્યું કેમ કારણ કે મોરલ ઓક્ઝિલરી છે બાય સાગર ફોર હિઝ બ્રધર ક્લિયર મિત્રો વોટ શુડ નું શુડ દેર પે નું સ્થાન બદલે પ્લે આગળ બી પ્લે દેનું બાય ધેમ on the playground question mark last sentence what to what can she or me to stand badla એટલે be made થશે અહીંયા by her in every monsoon clear મિત્રો આ વોટ વાળી વાત કરી હતી હવે W8 નો બીજા when and where ની વાત કરીએ વાત કરીએ આપણે when and where ની વાત કરીએ તેમાં સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ બંને હોય એટલે બંનેના સ્થાન બદલાશે તો એ વાક્યનો આપણે એક્ટિવમાંથી પેસિવ કેવી રીતે થાય એ જોઈએ when will devil sing us તો અહીંયા જો
सब्जेक्ट नो ऑब्जेक्ट बनने बनने स्थान बदल से वेनू वेन विलू विल देवल इन जगह आए देवल इन जगह सॉन्ग और सॉन्ग इन जगह आए बाय देवल और जे क्रिया पद छे बी करी पास पड़े कारण के मॉडल ऑफ जुडरी छे माटे बी और पास पार्टिसिपल नो उपयोग आए अहीं वेन विल नीता इट लड्डू सब्जेक्ट नीता ऑब्जेक्ट लड्डू तो अहीं आपणे मूकीशुं लड्डूज और लड्डू जी जगह बाय मीता क्वेश्चन मार्क वेनू वेन विलू विल अब इतनू जे पण या बी इटन तैयो वेन विल लड्डूज बी इटन बाय मीता नेक्स्ट जोइए मित्रों शू कहे वेर विल पूजा राइट अ स्टोरी पूजा इन जगह अ स्टोरी और स्टोरी इन जगह बाय पूजा टू मोर क्वेश्चन वेर नू वेर विल नू विल और यह बी राइटन बी राइट पर वेर तो सब्जेक्ट और वेर स्थान पर नहीं टाकना है वेर विल पोते पर जाए पर मोरोलॉजी में पास पड़ी सी पर साथ बी मुक्त आउट है बराबर नेक्स्ट ये आप देखो वेन कैन सागर बाय सागर ही जगह एक पर्स અહીંયા મૂકી દઈશું અને એપલ ની જગ્યાએ બાય સાગર ફોર હી બ્રધર ક્વેશ્ચન માર્ક વેન વેન કેન અને અહીંયા બી બોટ ને મિત્રો નેક્સ્ટ પેજ જોવામાં વેર શુડ ધે પ્લે ક્રિકેટ देयर क्रिकेट स्थान बदलो सब्जेक्ट ऑब्जेक्ट ना स्थान चेंज करो खोरा मारो ने हमने सुनो मारवानो छे खोरा मारवाने सब्जेक्ट ऑब्जेक्ट है वेयर शुड और यहां बी प्लेड क्लियर मित्रों लास्ट सेंटेंस हम जो वेयर शेल बी प्ले कैरम बी नी जगह कैरम और यहां बाय क्वेश्चन मार्क Where do we shall and a be played? Clear, mitro? So, aaj hai model auxiliary ni baat. Model auxiliary na sentence ma, tumhe already sahi kriya pad aapelu hoy chhe. Should, would, could, be, might, must, shall, will aava aapela jodi. Jyare aapne nu passive voice bana liye. Vakya ne apne passive ma phirave kyare? વર્ક ને પેસિવ ઓફ ફિગર કે ત્યારે પાસ્ટ પાર્ટિસિપલ સાથે બી નો ઉપયોગ કરવામાં આવે છે હવે એની વધારે પ્રેક્ટિસ જોઈએ આપણે આ વાક્ય તમારે